સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે એક દીમાં મળી જાય ને બીજે દી વહી જાય. સંપત્તિમાં બને, લ્યો પૈસામાં બને, ડીએચમાં બને, તમને લોટરીની ટિકિટ લાગે તો વ્યારું ટાણે આપણે કરોડપતિ થઈ જાય વીજીભાઈ, અને બીજે જે શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ થઈ જાય. એટલે આ ત્રણ દીના ખેલમાં આ કરોડપતિ રોડપતિ બે આવી જાય. સંસ્કારમાં એવું નથી સાહેબ, સંસ્કારને તો આવતા પેઢી લાગે, પેઢીયું લાગે, અને સંસ્કારને જાતા પેઢીયું લાગે સાહેબ. એક વાત. હવે બીજી વાત, સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બે ની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય સંસ્કાર આવે એવું નથી સાહેબ. નો આવ્યા લંકામાં, ઠેઠ સુધી નો આવ્યા સાહેબ. હોનાની લંકા હતી જનકભાઈ? સંસ્કાર નામે મીંડું હતું સાહેબ. અને આ વ્રજમાં ગોકુળમાં સંસ્કાર હતા તો અખિલ બ્રહ્માંડના માલિકને જેલમાં જન્મીને સીધું ગોકુળમાં વ્રજમાં આવવું પડ્યું. અને ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ આવે તો લક્ષ્મીજી તો આવ્યો વિના રહે જ નહીં, કારણ કે એ તો એને પગલે પગલે આવે. એટલે ફરીવાર સાંભળજો, સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બે ની જરૂર છે, ફેર એટલો છે કે સંસ્કાર હોય વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય સંસ્કાર આવે એવું નથી. પેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે, સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ, આ દેશ સંસ્કારનો દેશ છે સાહેબ. આ આ આ સંપત્તિનો દેશ નથી, આ તો સંસ્કારનો દેશ, આ તો આંસુનો દેશ છે. આ પ્રોગ્રામ નક્કી કરવા માટે આવ્યા રાજુભાઈ શંકર, એમનો પર્યો જુનાગઢ અમારે, એ યુવાન મને મળ્યો ત્યારે મેં કોઈ પણ દલીલ કર્યા વિના એને 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 મેં હાજ પાડી દીધી હતી કે હું આવી શકે. એનું કારણ મારું આંતરિક ખેંચાણ હતું, જે કાંઈ હોય તે હું આ પરિવારને એવી રીતે મળ્યો નથી જેથી કરી મને યાદ આવે એમ. પણ કહેવાનો મારો અર્થ, સંસ્કારનો દેશ છે આ, સંસ્કારની મૂડી એ જ મૂડી છે આપણી, બાકી મૂડીનું કાંઈ નક્કી નથી ક્યાંથી ક્યાં વયું જાય. એ સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, હા. એક જણાએ એક જણાને એટલું કીધું, હો રૂપિયા ઉછીના જોઈએ, ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી. તો કે બરાબર ઓળખે કોઈ દેતું નથી, તમે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉભા દેતું નથી. પછી આગળ આવ્યો તો એ તો દાતાર માણા હતો, એને કીધું કે સો રૂપિયા ઉછીના જોઈએ, તો કે લઈ જાઓ, તો કે એમ નહીં, 50 રૂપિયા લઈ જાઓ, 50 પછી લઈ જાઓ તો હાલે, તો કે તમારી જેવી જરૂરિયાત, તમારે મને તો હાલે, તમારે પછી લઈ જાય તો 50 રૂપિયા તમે તમારે. એ 50 રૂપિયા લઈને વિયો ગયો, વરોધી સુધી દેવાનો આવ્યો, દોઢ વરે હે પેલા ગરદણીએ કીધું કે તમે દોઢ વર પેલા 50 રૂપિયા લઈ ગયા, એ તો દઈ જાઓ, તો કે એમ તો મારાય નથી તમારી પાસે 50 રૂપિયા પડ્યા, તો કે કેવી રીતે, તો હું 100 રૂપિયા લેવા આવ્યો હતો ને, અને 50 રૂપિયા રાખી ગયો તો 50 લઈ ગયો તો એ હામામાં વળી ગયા. આના ઇતિહાસ નો રે સાહેબ, આના ઇતિહાસ નો રે. પણ વ્રજમાં આવી લક્ષ્મીજી સંપત્તિ, ગોકુળમાં તમે ભાગવત આચાર્ય પૂજ્ય જનકભાઈ બેઠા છે, ગોકુળ એટલે ગોવાળિયાનું ગામ સાહેબ, પણ સંસ્કૃતિનો પૂંજ કહેવાય, કોઈ સંપત્તિ નહીં, સંસ્કારનો પૂંજ કહેવાય સાહેબ. એની પછી હું બીજા દોરમાં તમને વાતો કરીશ, ગંભીર વાતો છે એટલે પછી. પણ અટાણે આપણે જો વાત કરવી હોય તો એ સંપત્તિ આવે પણ કૃષ્ણ આવે તો, કાલિયો ઠાકર આવે તો સંપત્તિ આવે. અને આવી સાહેબ ક્યાં? વ્રજમાં, ગોકુળમાં, નંદબાવાને નેહડે આવી. હા, અને કેવી આવી? દુલા કાગ લખે છે, મારી તારા કેટલા એ જન્મની એક માની રે નંદરાણી, તારા માગના રે કેટલા જન્મની એક માની રે નંદરાણી, તારા માગના નંદરાણી તારા માગના રે.
તમારી કમાણી છે કે જગતનો બાપ ઈ તારો દીકરો બની અને નેહડે રમવા આવ્યો. કલ્પના તો કરો તમે સાહેબ. હા, તમે કોઈ પણ મંદિરે શ્રીફળ વધારવા જાઓ ને, માતાજીને મંદિરે આ બેનું દીકરીયું કે કોઈ શ્રીફળ વધારવા જાય, એ ચોથા ગાય શ્રીફળ તૂટે એનો અર્થ એવો નથી કે આગલા ત્રણ ગાય નકામા છે. ત્રણ ગાય ખોખરું કર્યું ત્યારે ચોથા ગાય તૂટ્યું છે સાહેબ. એ જન્મો જન્મની પુણ્યની પૂંજી ભેળી થાય ને તો અહીં અખિલ બ્રહ્માંડનો માલિક નેહડે રમવા આવે. અને કેવું ચિત્ર છે 5,500 વર્ષ પહેલા આ ભારત વર્ષનું, કે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભા. એક ભાઈ ડેલી ઉભી ઉભી ડોકા તાણે છે એક ભાઈ, અને ડોકા કેવા તાણે છે, શું કામ તાણે છે, હે? ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે. સાક્ષાત લક્ષ્મીજી નંદબાવાને નેહડે, જસોદાને ઘેરે, આમ ડેલી આમ ડોકા તાણે. શું કામ કે જસોદામાં હમું જોવે ને તો એને વિનંતી કરું પાણીની હેલ ભરી આવી દઉં, અને એમ કે આ ભરી આવી દો તો પાણિયાના ગોળાએ પાણિયારાના ગોળાએ ભરતી આવું, કાલિયા ઠાકરના દર્શને કરતી આવું. કલ્પના તો કરો સાહેબ. લક્ષ્મીજી જેને નેહડે ડોકા તાણે, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે. વિજેથી ભરવા છે મારી તારા પાણી રે નજરાની. બીજી વાત, આ બાળકો ભલે રમે હો એમ એનો કઈ ઘનશ્યામભાઈ કહેતા નહીં, આ સગા વાળાના છોકરાઓ છે એ ભલે રમે, દીકરીઓ ભલે કાંઈ વાંધો નહીં, તમે તમારે બે બાળકો છે એ તો રમે જ ને, એમાં કાંઈ વાંધો નહીં. એનું કારણ છે કે ઘનશ્યામભાઈ અને દુલાભાઈ અને શંકર પરિવારના મકાનના વાસ્તુમાં મારો પ્રોગ્રામ છે, મારા પ્રોગ્રામમાં એનું વાસ્તુ નથી. આ નથી જેવાત, એટલે છોકરા રમે હગાવાલાના છોકરા, તમે તમારે દેશથી રમવા દો, મને કાંઈ નહીં નડે તમ તમારે, હા આનંદથી સાંભળો. અને એક બીજું, આ ગેબી સાઉન્ડ છે, મારા પરમ મિત્ર નથુભાઈ ગેબી સાઉન્ડના માલિક, હું ઘનશ્યામભાઈને કહેતો હતો કે એ આવી શકે એમ નહોતા, લાભ પાંચમનો પ્રોગ્રામ હતો, પણ મેં એમ કીધું તમે જો મારે શંકરભાઈને એટલો બધો આમ નજીકથી પરિચય નહોતો, પણ મેં એને નથુભાઈ એમ કીધું મારા જીગરજાન મિત્ર છે અને ભાઈ તમારે આ કરવું પડશે, તો હું કરીશ ચાલો. એને મને કીધું કે મારા સાઉન્ડ આવશે, બોલો વિચાર કરો. આ ગેબી સાઉન્ડ આવે ને એ બહુ મોટી વાત છે સાહેબ, આ બહુ મુશ્કેલીની વાત છે, આ એવા સાઉન્ડ છે આ. હા, એટલે તમે જ્યાં બેઠા આવશો ને તમને સરખું સંભળાશે, જ્યાં બેઠા હશો ને તમને અવાજ સરખો જ આવશે. એટલે તમે બાળકોને રમવા દેજો, બેનું દીકરીઓ નહીં બે જ્યાં બેઠે છે બેહવા દેજો, કોઈને ઓલું ન કરતા, અને તેથી તમે તમારે તમારે મજા આવશે ત્યાં સુધી આ કાર્યક્રમ આપણે ચલાવશું. સરસ.